નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ટ્રાફિક નિયમન સરળતાથી થાય તે માટે પાલિકા અને પોલીસની કામગીરી જોવા મળી. સુરતમાં 26 જંકશન પર આવતા 44 જેટલા બમ્પ દૂર કરવાની કામગીરી કરાઈ. શહેરમાં 40 જેટલા જંકશન પર બમ્પ હટાવવાની કામગીરી કરાશે, તો સુરતમાં લોકો ટ્રાફિક સિગ્નલનું યોગ્ય નિયમન કરે તે માટે DCP દ્વારા અપીલ કરવામાં આવી. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત શહેર ટ્રાફિક શાખાની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે, જેમાં સિગ્નલના અમલીકરણના માધ્યમથી લોકો વધુને વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, તેમજ ક્યાંક ને ક્યાંક અમુક જંકશનો પર જે ફરિયાદ મળી રહી હતી કે જેમાં લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો કરવા માટે અમે સમગ્ર સિટીનું રોડ એન્જિનિયરિંગમાં જે સુધારા વધારા કરવાપાત્ર છે એમાં મોટા સર્કલોની સાઇઝ નાની કરવા માટે, 4 જંકશન એટલે કે સિગ્નલ જંકશન પરના બમ્પ હટાવવા માટે ફ્રી લેફ્ટ ટર્ન કઈ જગ્યાએ કરવો જોઈએ તેનું એનાલિસિસ, સાથે સાથે એવા ઘણા બધા મુદ્દાઓ કે જેના લીધે રોડ એન્જિનિયરિંગમાં સુધારા વધારા કરવાને લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમન સરળતાથી મળે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ પણ સારી રીતે કરી શકાય અને લોકોના ટ્રાવેલિંગમાં ઘટાડો આવે તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી અને હાલમાં ટોટલ 26 જંકશનો પર 45થી વધારે બમ્પ એ કાઢવામાં આવ્યા છે. સાથે સાથે આજે સાયન્સ સિટી સર્કલ ખાતેનું જે જંકશન ઉપરનું સર્કલ છે એને પણ નાનું કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં 45થી વધારે જંકશનો 1x1 જે પણ ટ્રાફિક સિગ્નલને નડતરરૂપ છે અથવા તો એવા મોટા જંકશનો પર સર્કલ છે કે જેના લીધે ટ્રાવેલિંગ ટાઈમમાં વધારો થાય છે એવા સર્કલોને નાની સાઇઝના કરવામાં આવશે અને લોકોને ફ્રી લેફ્ટ એટલે કે ડાબી બાજુ એ લોકોને સરળતાથી વળી શકે, ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે ફ્રી લેફ્ટ ટર્ન પણ બનાવવામાં આવશે, જે હાલમાં ટ્રાફિક શાખા દ્વારા કોન અને ચેનની મદદથી બનાવવામાં આવેલા છે. લેન ડિસિપ્લિન લોકોમાં આવે તે માટે અલગ અલગ પ્રકારના સાઇનેજીસ જંકશનો પર અને ટ્રાફિક કન્જેશન જંકશનો પર ઓછું થાય તે માટે 50 મીટર આપણા દરેક જંકશનો પર 10 મીટરના આધારે એક જાહેરનામું બહાર પાડી અને નો પાર્કિંગના બોર્ડ પણ લગાડવામાં આવશે.